અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરીને નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી પર્વ. નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તો ઉમટ્યા છે. અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરીને નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો. નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી. દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે. મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવે છે. માન્યતા પ્રમાણે ઘટસ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસને આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે. ઘટસ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું કે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાવી. જય અંબે, જય. હું અંબિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ. આ પહેલાં નવરાત્રીનો લાભ લેવા, હવનનો, ધજાનો, બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે. તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે. જય અંબે.